અમદાવાદના નારોલ વિસ્તારમાં હાઈવે પર વહેલી સવારે કતલ કરેલા પશુના ટુકડા મળતા ચકચાર મચી જવા પામી। પશુની કતલ કરેલી અને કોઈ વ્યક્તિ તેને થેલામાં ભરી લઈ જતા પડી ગયું હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ફરી એકવાર રોડ પર આ રીતે પશુઓના કતલ કરેલા ટુકડા મળી આવતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે। આ ઘટનાને પગલે પોલીસ પણ ત્યાં પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર વહેલી સવારે નારોલ હાઈવે પર હનુમાન મંદિર પાછળ રોડ પર પશુનું કતલ કરેલું માથું અને શરીરના ટુકડા જોયા હતા। પશુઓના રોડ ઉપર પડેલા જોઈ સ્થાનિક લોકો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના લોકો ભેગા થયા હતા। ઉલ્લેખનીય છે કે આ રીતે પશુઓનું કતલ કરી રાત્રે કે વહેલી સવારે હેરાફેરી થતી હોય છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારનું ચેકિંગ કરવામાં આવતું નથી, જેથી આવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે। થોડા દિવસો અગાઉ કિશનપુરની અંદર ગૌવંશના જે ભાગો જે મળ્યા હતા અને જે બનાવો બન્યા હતા એવો જ આજે ફરી એક હિન્દ દૃશ્ય સામે આવ્યું છે। આજે નારોલ શ્રી હનુમાન દાદાના મંદિરની પાસે, નારોલ હાઈવે ચાર રસ્તા પાસે શ્રી હનુમાન દાદાના મંદિરની પાછળના ભાગમાં આજે આવો જ ગૌવંશનો હત્યા કરેલો ભાગના ભાગો અહીંયા વેરવિખેર અહીંયા પડ્યા છે। હવે એક દુઃખની વસ્તુ એ છે કે આ કેમ ઉશ્કેરાના પ્રયત્નો થઈ રહ્યા છે એ ખબર નથી પડતી। આ ગૌવંશના મોઢાના જ ભાગો અને એ જ બધું કેમ અહીંયા આવી રીતે રોડ ઉપર મળે આવે છે, બીજા જ ભાગો કેમ ઓછા થાય છે એ કંઈ ખબર નથી પડતી। શું આ ઉશ્કેરવાના પ્રયત્નો છે? આ